મહેસાણાનું ઉનાવા માર્કેટ યાર્ડ છેલ્લા સપ્તાહથી માર્ચેન્ડિંગની રજાઓના લીધે બંધ હતું અને તે ફરી ચાલુ થતાં સતત પાંચમા દિવસે ત્યાં તમાકુની આવક ધમધમતી થઈ છે. મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં સૌથી વધારે તમાકુ અને કપાસની આવક આવે છે. ઈવી મોકલવાનો ઉનાવા માર્કેટ યાર્ડમાં શુક્રવારના રોજ તમાકુની હરાજી શરૂ થતા સવારે 52,000 બોરી તમાકુની નોંધાઈ હતી. અત્યારે ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની પીક આવક ચાલુ થતાં સિઝનમાં રોજની 80,000 જેટલી આવક આવશે એવો અંદાજો છે. હાલ આવક માપની હોવાથી ભાવ રૂપિયા 2,071 નોંધાયો હતો. માર્ચ એન્ડિંગને લઈને ઉનાવા માર્કેટ યાર્ડ જે એક સપ્તાહથી બંધ હતું એ સોમવારથી ફરી ધમધમતું થયું છે. માર્કેટ યાર્ડ શરૂ થતાની સાથે જ પાંચમા દિવસે તમાકુની લગભગ 52,000 બોરીની આવક નોંધાઈ હતી. તમાકુના ઉપરના ભાવ 50 થી 150 વધારો જોવા મળ્યો હતો. ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાંથી પણ તમાકુ સહિતના પાકો વેચવા ખેડૂતો ઉનાવા માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યા હતા. સપ્તાહ બાદ પુનઃ હરાજી શરૂ થતાં કપાસ, એરંડા, રાયડા અને તમાકુના સહિતના પાકોની નોંધપાત્ર આવક રહી છે. ઉનાવા માર્કેટ યાર્ડના ચેરમેનના જણાવ્યા મુજબ તમાકુની આજે 51,961 બોરીની આવક થઈ છે, જેના હલકા માલના 800 રૂપિયા પ્રતિમણ તેમજ સારી ગુણવત્તાવાળા માલના 2,171 રૂપિયા પ્રતિમણનો ભાવ નોંધાયો હતો. સાથે સાથે ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની પણ ભારે આવક જોવા મળી હતી. આજના રોજ ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની 1,935 મણની આવક નોંધાઈ હતી. કપાસનો નીચો ભાવ રૂપિયા 1,400 અને ઊંચો ભાવ 1,696 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. મહેસાણાનું ઉનાવા માર્કેટ યાર્ડ